ઘણીવાર ઘણા સંપ્રદાયોમાં તે જોવા મળે છે કે ઘણા લોકો ખોરાકમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરતા નથી. તે જૈન સમાજ અને વૈષ્ણવ સંપ્રદાયના બંને સમાજોમાં જોવા મળે છે. તમારા ઘણા બધા જૈન મિત્રો હશે જે લસણ અને ડુંગળી નહીં ખાતા હોય. શું તમે ક્યારેય એનું કારણ જાણવાની કોશિશ કરી છે? તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું કે શું કારણ છે કે ડુંગળી અને લસણ નથી ખાવા પાછળ, અને કેમ નથી ચડાવતા ભગવાનને ડુંગળી અને લસણના ભોગ. મિત્રો, કહેવત છે, જેવું અન્ન તેવું મન. અર્થાત આપણે જેવું ભોજન ખાઈએ છીએ એવો જ પ્રભાવ આપણા તન અને મન ઉપર પડે છે, અને તેની સાથે આપણી પ્રવૃત્તિ પણ એવી જ થઈ જાય છે. તેના કારણે માનવામાં આવે છે કે ભોજન એવું કરવું જોઈએ કે જે સાત્વિક હોય. સાત્વિક ભોજનમાં દૂધ, ઘી, ભાત, મગ, દૂધી, પરવળ, કારેલા વગેરે જેવી વસ્તુઓ આવે છે. મિત્રો, માનવ શરીરમાં ત્રણ ગુણ રહેલા છે, રાજસિક, તામસિક અને સાત્વિક. રાજસિક ગુણમાં તીખું, ખાટું, ચટપટું, નમકીન, મીઠાઈઓ વગેરે પદાર્થો રાજસિક ભોજનમાં આવે છે. લસણ, ડુંગળી, માંસ, મચ્છી, ઈંડા વગેરે પદાર્થો જે અપવિત્ર હોય છે, અને તેની ગણતરી તામસિક ભોજનમાં થાય છે, મતલબ રાક્ષસી પ્રવૃત્તિના ભોજન ગણવામાં આવે છે. મિત્રો, આપણે રાજસિક અને તામસિક ભોજનનો ત્યાગ કરી સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. ગીતામાં પણ ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે મનુષ્યને તેના જીવનકાળ દરમિયાન તેની અંદર રહેલા રાજસિક અને તામસિક અવગુણોને દૂર કરી સાત્વિક જીવનમાં પ્રવેશ કરવો પડશે. જૈન લોકોનું માનવું છે કે ડુંગળી અને લસણ તામસિક ભોજન છે, મતલબ આ રાક્ષસી પ્રવૃત્તિના ભોજન છે, જેને ગ્રહણ કરતા મનુષ્યના વિચાર રાક્ષસો જેવા થઈ જાય છે. આ જ કારણે આ લોકો ભોજનમાં આ બે વસ્તુઓનો ઉપયોગ કરતા નથી. મિત્રો, આની પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે કે જ્યારે સમુદ્ર મંથન દરમિયાન સમુદ્રમાંથી અમૃતનો ઘડો નીકળ્યો હતો, ત્યારે ભગવાન વિષ્ણુએ દેવતાઓને અમર થવા અમૃત પાન આપતા હતા. તે દરમિયાન દૈત્યો રાહુ અને કેતુ પણ ત્યાં આવીને બેસી ગયા, પરંતુ ભૂલથી ભગવાને પણ તેમને અમૃતપાન કરાવી દીધું. જ્યારે તેમને ખબર પડી તો ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી મસ્તક ધડથી અલગ કરી દીધા. કહેવામાં આવે છે કે તેમના મસ્તક અને ધડ બંને અમર થઈ ગયા છે. જ્યારે વિષ્ણુ ભગવાને રાક્ષસોના મસ્તક કાપ્યા હતા, ત્યારે થોડાક લોહીના ટીપા જમીન પર પડ્યા હતા. એ જમીન પર પડેલા લોહીના ટીપાથી ડુંગળી અને લસણની ઉત્પત્તિ થઈ. એટલા માટે માનવામાં આવે છે કે લસણ અને ડુંગળીમાં રાક્ષસોનો વાસ રહેલો છે. આમ જોવા જઈએ તો આ બંનેમાં રોગોથી લડવાની ઘણી શક્તિ રહેલી છે, પરંતુ રાક્ષસથી ઉત્પન્ન થયેલા આ ડુંગળી અને લસણને દેવી દેવતાઓથી દૂર રાખવામાં આવે છે અને ભગવાનને નથી ચડાવવામાં આવતા. તો મિત્રો, આજથી જ આપણે સાત્વિક ભોજનને સ્વીકારીએ. મિત્રો, આવા જ રોચક વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને આજે સબસ્ક્રાઇબ કરો.